મારું નામ છે કેશવ વિશા બોખીરિયા. આ મારી જમીન છે, એમાં લાલ પાણી છેલ્લા 3 વર્ષ થયા છે અને પાક કોઈ પણ થતો નથી. શાકભાજી થતા ન કોઈ બીજી વસ્તુ થતી, એક જુવાર સિવાય બીજો કોઈ પાક લઈ શકાતો નથી. ન પાણી પીવાય, પાણી ઢોર માટે આવું પાણી પીવડાવવું પડે છે, ને ઘર માટે તો વેસાતું પાણીને ટાંકા નાખવા પડે છે. આ છેલ્લા 3 વર્ષથી આવીને આવી સમસ્યા છે, પણ કોઈ જવાબ દેવા ત્યાં નથી. મારું નામ મિતાબેન છે, દીપનગર સોસાયટી આશાપુરા બરોબર. અમારે 3 વર્ષથી લાલ પાણી થઈ ગયું છે. અમે લોકોએ ઘણી વખત માંગણી કરી છે કે પાણી અમને સફેદ એકાત્રે આપો, અહીં સફાઈ કામ નથી થતું, ગટર સાફ કરવા નથી આવતું, વાળવાવાળા કોઈ નથી આવતું, એની સમસ્યા છે. દર વખતે અહીં ચોમાસામાં ફૂલ પાણી ભરાય છે અને બધા સ્લીપ થાય છે અને આગળ બધા બહુ ખાડા છે. નવાતું નથી, કપડા ધોઈએ છે, વાપરવું તો પડે ને ક્યાં છે. પાણી 3-4 દિવસે એક વાર આવે છે અત્યારે તો, અને એ બી 1/2 કલાક જ આપે છે. આ સમયથી આ વિસ્તારની અંદર લાલ પાણી આવે છે અને જે પીવા લાયક તો નહીં જ પણ વાપરવા લાયક પણ નથી, અને જ્યારે એનાથી સ્નાન કરવામાં આવે ને તો સ્કિન પ્રોબ્લેમ પણ થાય છે. ત્યારે ઘણો વખતથી હોવા છતાં, ઘણી જગ્યાએ રજૂઆતો કરી હોવા છતાં પણ હજી સુધી આનો કોઈ ઉકેલ આવેલ નથી. કેટલા લોકોની આ સમસ્યા છે? આજે 1000 મકાનો છે, 3000 મકાનોનો આ જે એરિયા છે ને, એમની અંદર આ લાલ પાણીનો પ્રશ્ન છે. છતાં આજે અમારી માગણી છે સત્વરે આનો ઉકેલ થાય, અને છાસવારે રજૂઆતો કરવા છતાં પણ જ્યારે એનો ઉકેલ ન આવે તો આજે સામાન્ય માણસ આજે આનાથી પીડિત છે અને દુઃખી છે કે આવા આટલી માનવ જિંદગી સાથે ચેડા થતા હોય ત્યારે કેવી રીતે ચલાવી લઉં. ત્યારે રજૂઆત થાય છે અને સતી પછી પણ જો આનું કોઈ ઉકેલ નહીં આવે તો આ જનતા એ ઉગ્ર રોષના અધિકારીઓ સુધી રજૂઆત કરવા માટે પણ તૈયારી કરી રહ્યા છે.